નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચિરાગ ત્રિવેદી અને મારી સાથે મારા મિત્ર ડૉક્ટર જે બી શાહ અમે આરજે શાહ આરજે આરજે ટિબ્રલ કોમર્સ કોલેજમાં કોલેજની અંદર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્ય કરીએ છીએ આજે તમારી સમક્ષ અમે સુરેખા આયોજનના પ્રશ્ન વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સુરેખા આયોજનનો અભ્યાસ કરતા પહેલાં આપણે સુરેખ ક્ષમતા અને અસમતા વિશે ખ્યાલ મેળવીશું સુરેખ અસમતા અને ક્ષમતાનો ખ્યાલ મેળવવા માટે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને કેળા અને સફરજન ખરીદવા છે તે વ્યક્તિ પાસે કુલ એકસો વીસ રૂપિયા છે એવું આપણે ધારી લઈએ જો તે કેળાના એક્સ એકમો અને સફરજનના વાય એકમોની ખરીદી કરતો હોય તો અને એક કેળાની ખરીદ કિંમત રૂપિયા બે હોય એક સફરજનની ખરીદ કિંમત રૂપિયા ત્રણ હોય તો તેની કુલ ખરીદી ટુ એક્સ વત્તા થ્રી વાય એકમોની રૂપિયાની થશે હવે જો આપણે એમ એવું જ ધારી લઈએ કે વ્યક્તિ કુલ એકસો વીસ રૂપિયાની ખરીદી કરે છે તો આ ખરીદીને આપણે ગાણિતિક સ્વરૂપમાં ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર એકસો વીસ તરીકે દર્શાવી શકીએ તો અહીંયા આ સમીકરણ ઉપરથી તમે જોઈ શકો છો કે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇઝ ટુ લખ્યું છે ઇઝ ઇક્વલ ટુ જે છે એ ક્ષમતાની સમતાનું ચિહ્ન દર્શાવે છે એટલે આ સમીકરણને આપણે ક્ષમતા કહીશું હવે જો આપણે એવું ધારીએ કે વ્યક્તિને એકસો વીસ રૂપિયાથી ઓછી ખરીદી કરવી છે તો એનો મતલબ કે ટુએક્સ પ્લસ થ્રી વાય એની કુલ ખરીદી એકસો વીસથી ઓછી હોવી જોઈએ તો ઉપરના સમીકરણમાં આપણે ક્ષમતાની જગ્યાએ અસમતાનું ચિહ્ન લગાડવું પડે એટલે ટુ એક્સ પ્લસ થ્રી વાય લેસ દેન વન ટ્વેન્ટી થાય તો આ ને અસમતા કહેવાય તેવી જ રીતે જો તે વધુમાં વધુ એકસો વીસ રૂપિયાની ખરીદી કરવા માંગતો હોય એટલે એનો મતલબ કે એકસો વીસ રૂપિયા અથવા એકસો વીસ રૂપિયાથી ઓછી ખરીદી કરવા માંગતો હોય તો તે સમીકરણને આપણે ટુ એક્સ પ્લસ થ્રી વાય લેસ દેન ઇક્વલ ટુ વન ટ્વેન્ટીના સ્વરૂપે દર્શાવી શકાય હવે જો આપણે એવું ધારી લઈએ કે વ્યક્તિ એકસો વીસ રૂપિયાથી વધુ ખર્ચ કરવા માગતો હોય તો તેને આપણે ટુ એક્સ પ્લસ થ્રી વાય ગ્રેટર દેન વન ટ્વેન્ટી તરીકે દર્શાવી શકાય તે જ રીતે જો ટુ એક્સ પ્લસ થ્રી વાય ગ્રેટર ઇક્વલ ટુ વન ટ્વેન્ટી લખીએ તો એનો અર્થ એવો નીકળે કે વ્યક્તિ ઓછામાં ઓછા એકસો વીસ રૂપિયા ખર્ચ કરવા માગે છે તો અહીં તમે જોઈ શકો છો કે પહેલું જે ક્ષમતા પહેલું જે સમીકરણ જે છે એને ક્ષમતા કહીએ અહીંયા ચલ એક્સ અને વાયની ઘાત એક છે તો તેથી આપણે એને સુરેખ ક્ષમતા કહીએ છીએ તેવી જ રીતે તમે બાકીના જે ચાર સમીકરણ અક્ષમતાઓ જુઓ છો જે વિધેયો જુઓ છો એમાં કાં તો તમારી પાસે લેસ દેન ઓર ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર દેર ઇક્વલ ટુ અથવા તો લેસ દેન ગ્રેટર દેન ના ચિહ્ન લગાયેલા છે તો આ ચારને આપણે અસમતા કહેવાય અને અહીંયા ચલની મહત્તમ ઘાત એક છે તો આપણે એને સુરેખ અસમતાઓ તરીકે દર્શાવીશું બરાબર આમ સુરેખ ક્ષમતાનું વ્યાપક સ્વરૂપ આપણે એવું કહી શકાય કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો છે જ્યાં એ બી અને સી અચળાંકો તરીકે દર્શાવવામાં આવે છે દાખલા તરીકે ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ વન ટ્વેન્ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આને આપણે સુરેખ ક્ષમતા કહીશું તેવી જ રીતે સુરેખ અસમતાનું વ્યાપક સ્વરૂપ આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી કાં તો લેસ દેન ઓટ ઇક્વલ ટુ અથવા તો ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો કહી શકાય તો આ દાખલા તરીકે આપણે ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ વન ટ્વેન્ટી લેસ દેન ઓટ ઇક્વલ ટુ ઝીરો એ સુરેખ અસમતા છે તેવી જ રીતે ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ વન ટ્વેન્ટી ગ્રેટલ ટુ ઝીરો એ પણ સુરેખ અસમતા તરીકે કહી શકાય હવે સૌ પ્રથમ આપણે સુરેખ આયોજનનો અભ્યાસ કરવા માટે સુરેખ ક્ષમતા અને અસમતાના ખ્યાલ સાથે આપણે સુરેખ આયોજનના પ્રશ્નની ચર્ચા શરૂ કરીએ તો સુરેખ આયોજનનો ઉપયોગ સૌ પ્રથમ જ્યોર્જ ડેન્ઝિંગ અને વુડે અમેરિકન એરફોર્સ એરફોર્સમાં 1947 સુડતાલીસમાં કર્યો ત્યારબાદ આજના યુગમાં લગભગ તમામ ઔદ્યોગિક એકમોમાં આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય છે સુરેખ આયોજન એટલે કોઈપણ સુરેખ હેતુલક્ષી વિધેયનું સાધનોની રેખીય મર્યાદાઓને આધીન રહીને ઇષ્ટતમ મેળવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે ફરીથી રિપીટ કરું કે સુરેખ આયોજન એટલે કોઈ પણ સુરેખ હેતુલક્ષી વિધેયનો સાધનોની રેખીય મર્યાદાને આધીન રહીને ઇષ્ટતમ ઉકેલ મેળવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ તો સુરેખ આયોજનનો અભ્યાસ આગળ કરતાં પહેલાં આપણે એના કેટલાક બેઝિક મૂળભૂત પદો છે તો તેની સમજણ મેળવી લઈએ તો સૌથી પહેલાં એનું પદ આવે હેતુલક્ષી વિધેય જેને આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન તરીકે ઇંગ્લિશમાં કહી શકીએ તો નિર્ણયાત્મક ચલનું રેખીય વિધેય સુરેખ વિધેય કે જેને આપણે ઇષ્ટતમ એટલે કે મહત્તમ અથવા તો લઘુત્તમ બનાવવાનું હોય તે વિધેયને આપણે હેતુલક્ષી વિધેય કહી શકાય તે જ રીતે એના પછીનું બીજું પદ જે આવે કન્સ્ટેન્ટ એટલે કે પ્રતિબંધો તો પ્રતિબંધો એટલે આપેલ મર્યાદાઓને સુરેખ સમતા કે અસમતાના સ્વરૂપે દર્શાવતા વિધેયને આપણે રેખીય પ્રતિબંધો કહીએ છીએ ત્યાર પછી આવે ઉકેલ તો નિર્ણાયાત્મક ચલો ચલોની કિંમતોનો ગણ કે જે આપેલ તમામ પ્રતિબંધોનું સમાધાન કરે અથવા તો સંતોષે તો તે ગણને ઉકેલ ગણ કહેવામાં આવે છે ઉકેલ ગણ એટલે આપેલ તમામ પ્રતિબંધોને સંતોષતી તમામ કિંમતોનો ગણ જે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે જીરો પણ હોઈ શકે તો એવી કિંમતોનો જે ગણ થાય એને આપણે ઉકેલ ગણ અથવા તો આપણે સુરેખ સમસ્યાનો ઉકેલ કહીશું ત્યાર પછી એની આવે છે પ્રાપ્ય ઉકેલ તો પ્રાપ્ય ઉકેલ એટલે નિર્ણયાત્મક ચલની એવી કિંમતોનો ગણ કે જે ઋણ કિંમત ન ધારણ કરી શકે એટલે ફક્ત ધન કિંમતોનો જ અથવા તો શૂન્ય કિંમતો જ ધારણ કરતી હોય એવી કિંમતોનો ગણ કે જે તમામ પ્રતિબંધોને સંતોષે તો એવી કિંમતોને આપણે પ્રાપ્ય ઉકેલ કહેવામાં આવે છે ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ ઇસ્ટ પ્રાપ્ય ઉકેલ એટલે પ્રાપ્ય ઉકેલ કે જે હેતુલક્ષી વિધેયને મહત્તમ અથવા તો ન્યૂનતમ બનાવે તેને ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ તરીકે કહેવામાં આવે છે તો આ થઈ આપણે સુરેખા આયોજનના પદોની બેઝિક ટર્મિનોલોજી એટલે મૂળભૂત પદો હવે સુરેખા આયોજનની સમસ્યા અને તેના મૂળભૂત પદોને સમજવા માટે આપણે એક વ્યવહારિક દાખલો લઈએ તમે આ દાખલો લખી શકો છો કે જેથી એનો ઉકેલ કઈ રીતના મેળવવામાં આવે છે અને તેનો આ આગળ જતા આપણે એને મૂળભૂત પદોના ઉકેલ તરીકે આપણે એને લઈ શકીશું બરોબર ધારો કે કોઈ એક વેપારી પાસે કુલ એક લાખ એંસી હજાર રૂપિયા છે તેમાંથી તે ઘઉં અને ચોખાની ગુણો ખરીદવા માગે છે ઘઉંની એક ગુણની ખરીદ કિંમત રૂપિયા એક હજાર છે જ્યારે ચોખાની એક ગુણની ખરીદ કિંમત રૂપિયા બે હજાર છે તેમજ તે કુલ સો બેગો એક સાથે એની ગોડાઉનમાં રાખી શકે છે જો ઘઉંની એક ગુણ ઉપર તેને રૂપિયા ત્રણસોનો નફો મળતો હોય અને ચોખાની એક ગુણ ઉપર તેને રૂપિયા પાંચસોનો નફો મળતો હોય તો મહત્તમ નફો મેળવવા માટે તેણે કેટકેટલી ઘઉં અને ચોખાની ગુણો રાખવી જોઈએ તો આ પ્રશ્નને આપણે સુરેખા આયોજનની પદ્ધતિની મદદથી કઈ રીતનો ઉકેલ મેળવી શકીએ તો તેના વિશે ચર્ચા કરીએ તો આ પ્રશ્નમાં સૌથી પહેલા અગત્યનું એક આવે છે કે નિર્ણયાત્મક ચલો તો નિર્ણયાત્મક ચલો કોને કહેવાય તો જે ચલોની કિંમત સમસ્યાના ઉકેલ દર્શાવે તો એ ચલોને આપણે નિર્ણયાત્મક ચલો કહેવાય તો અહીં વેપારીને નક્કી કરવાનું છે કે એણે ચોખાની કેટલી ગુણો રાખવી અને ઘઉંની કેટલી ગુણો રાખવી તો ઘઉંની ગુણોની સંખ્યા ને આપણે નિર્ણયાત્મક ચલ એક્સ કહીએ અને ચોખાની ગુણોની સંખ્યા ને નિર્ણયાત્મક ચલ વાય કહીએ તો આપેલ સમસ્યા ઉપરથી આપણે સુરેખ સમસ્યાનું નિરૂપણ કરી શકીએ તો સુરેખ સમસ્યાનું નિરૂપણ કરવા માટે સૌ પ્રથમ આપણે નક્કી કરીએ કે આપણો હેતુ શું છે તો અહીંયા હેતુ એ છે કે આપણે વિધે આપણે મહત્તમ નફો મેળવવા માટે વેપારીએ કેટલી ચોખાની ગુણો અને કેટલી ઘઉંની ગુણો ખરીદવી જોઈએ તો એના માટે આપણે આપણે દાખલાઓની રકમમાં કીધું છે એ પ્રમાણે ઘઉંની એક ગુણ ઉપર એને ત્રણસો રૂપિયાનો નફો મળે છે જો એ ઘઉંની એક્સ ગુણો રાખતો હોય તો તેના ઉપર તેને કુલ ત્રણસો એક્સનો નફો મળે તેવી જ રીતે ઘઉં ચોખાની એક ગુણ ઉપર પાંચસો રૂપિયાનો નફો મળે છે તો કુલ જો એ વાય એ ગુણો રાખતો હોય તો તેના ઉપર કુલ નફો પાંચસો વાય થાય તો એટલે કે વેપારીનો કુલ નફો ત્રણસો એક્સ પાંચસો વાય થાય બરોબર જે આપણે મહત્તમ બનાવવાનો છે તો આ વિધેયને આપણે ઝેડ બરાબર થ્રી એક્સ પ્લસ ત્રણસો એક્સ વત્તા પાંચસો વાય તરીકે દર્શાવીએ જેને આપણો જે આપણો હેતુલક્ષી વિધેય એને કહી શકાય હવે આ હેતુલક્ષી વિધેયને આપણે મહત્તમ બનાવવાનું છે પણ કેટલીક શરતોને આધીનને તો સૌપ્રથમ પ્રથમ મૂડીની સમસ્યા છે કે વેપારી પાસે કુલ એક લાખ એંસી હજાર રૂપિયા છે ખરીદી માટે તો એની કુલ ખરીદી જે છે એ રૂપિયા એક લાખ એંસી એક લાખ એંસી હજારથી ઓછી હોવી જોઈએ અથવા તો વધુમાં વધુ એક લાખ એંસી હજાર રૂપિયાની ખરીદી એ કરી શકશે તો સૌથી પહેલાં એ જો ચોખાની ઘઉંની એક્સ ગુણો ખરીદતો હોય તો એની કુલ ખરીદ કિંમત હજાર એક્સ થશે એક હજાર એક્સ થશે અને ચોખાની કુલ ખરીદી બે હજાર વાય થશે એટલે કે એનો કુલ ખરીદી એક હજાર એક્સ વધતા બે હજાર વાય જેટલી થશે તો આના ઉપરથી આપણને એક પ્રતિબંધ એ મળે કે હજાર એક્સ વત્તા બે હજાર વાય લેસ ઇક્વલ ટુ એક લાખ હજાર પાસે જગ્યાની મર્યાદા છે કે તે સોથી વધુ ગુણો રાખી શકતો નથી એટલે કુલ ગુણોની સંખ્યા એક્સ વધતા વાય એ સોથી વધવી ના જોઈએ એનો મતલબ કે એક્સ વાય ટુ થાય ત્યારબાદ એક્સ એ ઘઉંની ગુણોની સંખ્યા દર્શાવે છે વાય એ ચોખાની ગુણોની સંખ્યા દર્શાવે છે એનો મતલબ કે એ કિંમતો ઋણ હોઈ શકે નહીં એટલા માટે એક્સ ગ્રેટન કુલ્લો ઝીરો અને વાય ગ્રેટન ઝીરો કહી શકાય બરાબર તો આ જે આજે આપણે સમસ્યાનું નિરો આકડા મેથેમેટિકલ ફોર્મ એટલે ગાણિતિક સ્વરૂપમાં જે બદલાવ્યું તેને આપણે સુરેખ આયોજનની સમસ્યા તરીકે લઈ શકીએ હવે આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે બે રીતો પ્રચલિત છે એક આલેખની પદ્ધતિ અને બીજી સિમ્પલેક્સની પદ્ધતિ જેના વિશે વધુ માહિતી ડિટેલમાં ડૉક્ટર જે બી શાહ આપને સમજાવશે આભાર ચિરાગભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈપણ સુરેખ સમસ્યા છે એને સૌથી પહેલાં તો આપણે એને ગાણિતીય સ્વરૂપમાં રજૂ કરવી પડે હવે હમણાં ડોક્ટર શિરાક ત્રિવેદી જે એક્ઝામ્પલ લીધો એમાં આપણે ઝેડ જે છે ત્રણસો એક્સ વધતા પાંચસો વાય તેને મહત્તમ બનાવવાનો છે આપણી જોડે બે પ્રતિબંધો છે પહેલું પ્રતિબંધ ત્રણ એક હજાર એક્સ બે હજાર લેસ ઓર ઇક્વલ ટુ વન એટી અને બીજું પ્રતિબંધ થશે એક્સ પ્લસ વાય લેસ ઓર ઇક્વલ ટુ આપણે જોયું પણ એક્સ અને વાય એ ગુણોની સંખ્યા છે જે ક્યારેય માઇનસમાં ના હોય એટલા માટે આપણે અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો લખેલું છે આ જે સમસ્યા છે તેને ઉકેલવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરી શકાશે પહેલી જેને ગ્રાફિકલ મેથડ એટલે કે આલેખની રીત કહેવાય છે અને બીજું સિમ્પલેક્સની મેથડ બંને મેથડના થોડાક ફાયદા છે અને થોડાક ગેરફાયદા છે આપણે ગ્રાફિકલ મેથડના ફાયદાની વાત કરીએ તો કમ્પેર ટુ સિમ્પ્લેક્સ મેથડ સિમ્પ સિમ્પ્લેક્સ મેથડની સરખામણીમાં ગ્રાફિકલ મેથડ ખૂબ જ સહેલી મેથડ છે જેનાથી બહુ જલ્દી આન્સર આવે છે અને જેની અંદર બહુ જ ગણિતીય કેલ્ક્યુલેશન્સ નથી હોતા ગણતરી બહુ નથી હોતી અને આપણો આન્સર જલ્દી આવે છે જ્યારે સિમ્પ્લેક્સ મેથડની અંદર કેલ્ક્યુલેશન્સ બહુ જ વધારે છે જેને સોલ્વ કરવા માટે ખૂબ જ ટાઈમ બગડે અને મેથેમેટિકલ સ્કિલ એટલે કે ગણિતીય ક્ષમતા બહુ જ હોય તો આપણે એ સોલ્વ કરી શકીએ છીએ તો આ સિમ્પ્લેક્સ મેથડનો ડિસેએડવાન્ટેજ ગેરફાયદો કહેવાય પરંતુ સિમ્પ્લેક્સ મેથડ એની અંદર એક મોટો ફાયદો એ છે કે તે ગમે તેટલા વેરિયેબલ હોય એટલે કે ગમે તેટલા ચલ હોય તો પણ ઉપયોગમાં લઈ શકાય છે એનો મતલબ કે બે ચલ અથવા તો બે કરતાં વધારે ચલ માટે સિમ્પ્લેક્સ મેથડનો ઉપયોગ કરવાથી આપણને સુરેખ આયોજનના પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે જ્યારે ગ્રાફિકલ મેથડ એટલે કે આલેખની રીતની અંદર ફક્ત બે ચલ હોય તો જ તે રૂ મેથડનો ઉપયોગ થાય છે એનો મતલબ કે બે કરતાં વધારે હોય તો ગ્રાફિકલ મેથડનો ઉપયોગ શક્ય નથી તો ગ્રાફિકલ મેથડનો ફાયદો આલેખની રીતનો ફાયદો એ છે કે તેની અંદર બહુ જ ઝડપથી આન્સર મળે છે જેમાં બહુ ગણતરી કરવી નથી પડતી પરંતુ ફક્ત બે વેરિયેબલ એટલે કે બે ચલો માટે જ એ મેથડ ઉપયોગમાં આવી શકે જ્યારે સિમ્પ્લેક્સ મેથડ ગણતરી વધારે છે પરંતુ બે અથવા તો બે કરતાં ગમે તેટલા વધારે વેરિયેબલ હોય તો પણ એનો ઉપયોગ થઈ શકે આગલા એક્ઝામ્પલમાં આપણે જોયું કે બે જ ગુણની વાત હતી ઘઉંની ગુણ અને ચોખાની ગુણ પરંતુ જો બે કરતાં વધારે ગુણ એટલે કે બે કરતાં વધારે વસ્તુઓની ખરીદી કરવી હોય વેપારીએ અને એનો ઉકેલ શોધવો હોય તો આલેખની રીત કામમાં આવતી નથી ધારી લઈએ કે ઘઉં ચોખા અને બાજરા આ ત્રણ વસ્તુ ત્રણ વસ્તુની કેટલીક ગુણો ખરીદવી છે અને પૈસા તો એક લાખ એંસી હજાર જ છે અને એમની ખરીદ કિંમત એક હજાર રૂપિયા 2000 રૂપિયા અને માની લઈએ કે 1500 રૂપિયા છે તો આપણું સમીકરણ આવું થશે 1000x 2000y 1500z જ્યાં z બરાબર બાજરા ની ગુણોની સંખ્યા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 180000 પછી માની લઈએ કે એની જોડે જે સ્પેસ अवेलेबल છે જે એની જોડે ગોડાઉન માં ગુણો મૂકવાની ક્ષમતા છે એ સો ગુણોની જ છે તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ હંડ્રેડ થશે અને માની લઈએ કે દરેક બાજરાની